પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં સ્ટાફના ખરાબ વર્તનથી અને પ્રસૂતિ માટે આવતા ડિલિવરીના કેસ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હોવાથી દર્દીઓ પરેશાન. પાલિતાણા ખાતે આવેલ એ ગ્રેડ ધરાવતી માનસિંહજી સરકારી હોસ્પિટલના સ્ટાફના લોકો અને સીતાબા પ્રસૂતિ ગૃહના સ્ટાફના દર્દીઓ અને તેના સગાઓ સાથે ખરાબ વર્તન કરતા હોય, જેથી તાકીદે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જ્યારે રોગી કલ્યાણ સમિતિના સભ્ય પણ આ પ્રશ્નનું કંઈ ધ્યાન ન દેતા દર્દીઓ પરેશાન થયા છે. સરકાર ગરીબ અને સામાન્ય પરિવારના લોકોને પૂરતી મેડિકલ સેવા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ ખર્ચ સાવ પાયા વિહોણો હોય તેવું એક નજરે ભાવનગરના પાલિતાણા હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે. પાલિતાણા શહેર અને આસપાસના ગામોને પૂરતી મેડિકલ સેવા મળી રહે તે માટે કાર્યરત માનસિંહજી હોસ્પિટલ અને સીતાબા પ્રસૂતિ ગૃહ કે જેની હાલત બિસ્માર છે, આ હોસ્પિટલનો અને પ્રસૂતિ ગૃહનો સ્ટાફ તેના ખરાબ વર્તન માટે જાણીતો છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને સ્ટાફના ખરાબ વર્તનનો ભોગ બનવું પડે છે. ગરીબ અને સામાન્ય વર્ગના લોકો મફતમાં સારવાર માટે અહીં આવતા હોય ત્યારે આ દર્દીઓને લાચાર સમજી અને આ હોસ્પિટલનો સ્ટાફ તેની સાથે ખરાબ વર્તન કરે છે, જેની ભારે બૂમ ઉઠી છે. આ બાબતે ઉપર સુધી રજૂઆત કરવા છતાં સ્ટાફ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી કે તેના સ્ટાફના વર્તનમાં સુધારો થયો નથી, ત્યારે આ બાબતે પણ આરોગ્ય અધિકારી દ્વારા કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. આ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓની પ્રસૂતિ ત્યાં કરવાને બદલે તેને ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે, જેથી સરકારી અને ખાનગી ડોક્ટરો વચ્ચે મોટી સાંઠગાંઠ હોવાનું લોકો કહી રહ્યા છે. જ્યારે જોવાનું એ રહ્યું કે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યો પણ મીટિંગમાં મોટા મોટા ફાંકા મારીને જતા હોય તેવું લોકો કહી રહ્યા છે. રોગી કલ્યાણ સમિતિના સભ્યો આ બાબતે થોડા પ્રશ્નો તંત્રને પહોંચાડે અને ગરીબ લોકોને સારવાર મળી રહે તેવી માંગ ઉઠવા પામી છે. પાલિતાણાની એ ગ્રેડની માનસિંહજી હોસ્પિટલમાં હાલ અત્યારે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. પવિત્ર યાત્રાધામના નાતે અહીંયા તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરીના ઓપીડી તેમજ ઇન્ટોર દર્દીઓ આવતા હોય, પરંતુ તબીબી સ્ટાફ ઓછા હોવાને કારણે અને ખાસ કરીને સરકારશ્રી એવું કહે છે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવો, પરંતુ પ્રસૂતિ ગૃહની અંદર હાલમાં આ લોકોની અંદર એવું સેટલમેન્ટ ચાલી રહ્યું છે કે દર્દીઓને પહેલાં દાખલ કરે અને 4-5 કલાક થાય એટલે એને તે તરત જ એવું કહી દેવામાં આવે છે કે આ દર્દીને ગંભીર પરિસ્થિતિ છે અને ભાવનગર રિફર કરી દેવામાં આવે છે. અને ગરીબ લોકોને મોંઘા પૈસા આપીને, મોંઘી દાંત ફી આપીને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલનો આશરો લેવો પડે છે. ત્યારે આ હોસ્પિટલની અંદર જે કોઈ દર્દીઓની પરિસ્થિતિ ખરાબ હાલતની અંદર છે તે અંગે સરકારશ્રીએ તપાસ કરીને આ હોસ્પિટલમાં તબીબી સ્ટાફ ઉપલબ્ધ થાય અને પહેલી ગયેલા જે કર્મચારીઓ છે એની બદલી કરવામાં આવે, જેથી કરીને આપણું આ જે આરોગ્ય તંત્ર છે તેમાં સુધારો થાય એવી મારી માગણી છે. મારું નામ સરવૈયા લાલાભાઈ રામભાઈ છે. અમે વીરપુર હવા મિલની પાછળ રહી છીએ. અત્યારે અમારા બાજુમાં રહેતા બેનને સરકારી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા ડિલિવરી માટે. તો આજે સરકારી હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ સાહેબ નથી, તમે ભાવનગર જતા રહ્યો અને બાબત થોડીક ગંભીર છે. તો અત્યારે અમે એને પ્રાઇવેટ હોસ્પિટલ પાલિતાણામાં શિવમ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. તો અહીંયા એમની ડિલિવરી નોર્મલ જ થાય છે. તો પાલિતાણા હોસ્પિટલની અંદર જો સ્ટાફ પૂરતો ન હોય તો કોઈ પણ ઉપર અધિકારી એની ઉપર કાર્યવાહી કરે, નગર અમે ઉગ્ર આંદોલન માટે જઈશું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે તુષાર કામડિયા, પાલિતાણા.